નમસ્કાર, હું દિનેશ ચિલવા. આપણે ઘણી વખત ફેસબુકથી મળીએ છીએ, વાતો કરીએ છીએ, ફોન કરીએ છીએ, એકાદા કોઈ ફંક્શનમાં હોત આપણે ભેગા થઈ ગયા. આજે તમને મને મળવા માટેની જે ઈચ્છા થઈ, અથવા તો તમે મને કીધું તમારે આવવું છે, તો આજનો તમારો જે વિચાર છે મળવા માટેનો, એનું કોઈ એવું કારણ મને બતાવો. કારણ તો એ જ કે ઘણીવાર આપણે મતલબ ફેસબુકથી તો રેગ્યુલર ટચમાં રહીએ છીએ દિનેશભાઈ, અને એક બે વાર મળેલા છે, પણ મને એવું લાગ્યું કે ના, દિનેશભાઈ ખરેખર મળવા જેવા માણસ છે. ખાસ કરીને મેં તમારી પ્રોફાઇલ જોઈ, અને ખાસ કરીને તમારું જે ફ્રેન્ડલી છે મુર્તુજાભાઈ પટેલ છે, જે એમ કહેવાય કે હું એને બહુ સારી રીતે મતલબ ફેસબુક થ્રુ ને માર્કેટિંગના એમ કહેવાય કે ખેરખા હું માનું છું જેને મુર્તુજાભાઈ પટેલને, એવા મિત્રો તમારા ફેસબુકમાં છે, પ્લસ તમારી જે એક્ટિવિટીઝ છે એમને મને લાગ્યું કે ના, દિનેશભાઈને મારે એકવાર પર્સનલી મળવું જોઈએ. બરાબર, પછી આપણે થોડી ચર્ચા કરી. આપણે મેં મારા વિચાર રજૂ કર્યા, પછી તમે કંઈક કહેવા માગતા હતા. જી સર. કે ભાઈ તમારા વિચાર છે, મારા પણ કંઈક વિચાર છે, એ વાત કરો. ખાસ કરીને તમે કીધું દિનેશભાઈ કે તમે જે મને વ્યવસ્થિત આખી એક લાઈફની ફિલોસોફી વિશે કીધું કે આવી રીતે માણસે સ્ટેપ બાય સ્ટેપ જવું જોઈએ એમની કેરિયરને, ફર્સ્ટ ઓફ એમનું ફેમિલી, ધેન એમનું ઘર, એમની સોસાયટી, ધેન એમનું વિલેજ, પછી એમની કન્ટ્રી. એટલે મારો મેં જસ્ટ તમને એવી રીતે કીધું કે ફેસબુક એમ કહેવાય છે કે મેં લાસ્ટ ટાઈમ જેવી કે જય વસાવડાનું એક સરસ એવું એમનું લેક્ચર સાંભળેલું, એમાં એમણે ફેસબુક વિશે કીધું હતું કે ઇટ્સ અ ક્લાસરૂમ વિથઆઉટ કેમ્પસ. તો મેં તમે એવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું કે ફેસબુક છે જ્યાં દરેક વ્યક્તિ પોતાનો ઓપિનિયન, પોતાનો વિચાર વ્યક્ત કરી શકે, કોઈ પણ મેટર હોય, કોઈ પણ ઘટના હોય એના વિશે. તો જેવી રીતે મેં મારો વિચાર વ્યક્ત કરેલો, હજી પણ તમે કંઈક કહેવા માંગો છો એ મને કહો ના, અને બસ દસો.